રાજકોટમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અટીકા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી મનપાની ટીમ પર અચાનક માલધારીઓ ધસી આવ્યા હતા અને મનપાના 2 કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલો કરીને ભાગવા જતા મનપાના કર્મચારીઓને 2 શખ્સને ઝડપી પાડ્યા હતા અને આ બંને શખ્સોને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. કર્મચારી પર હુમલો કરવામાં આવતા બંને શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે દોઢ ડબ્બાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના, એ કર્મચારીઓ આજે અટીકાની અંદર ગાય પકડવા ગયા હતા અને ત્યાં કોઈ પણ બીજી વ્યક્તિ આવી અને એ લોકો ઉપર હુમલો કરીને જતી રહી હતી, પણ એના કર્મચારીઓને એવું લાગ્યું કે અમારી પર ભરવાડના છોકરાઓએ હુમલો કર્યો છે, માલધારી સમાજે હુમલો કર્યો છે. એ બાબતે એ લોકોના હાથમાં એક છોકરો આવ્યો, એને પકડીને એ લોકો અત્યારે અહીંયા ભક્તિનગર પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. ત્યાં ફરિયાદ નોંધાવવાનું કામ ચાલુ હતું, પણ બંને પક્ષ વચ્ચે અમે જે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી અને જે તે કર્મચારી હતા એની સાથે બેસી અને એવું નક્કી કર્યું કે ભાઈ અત્યારે આપણે સમાધાન કરી લેવું જોઈએ. ત્યારે માલધારી સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચતા મનપાના અધિકારીઓ સાથે મંત્રણા કરીને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.